नमस्कार मित्रों, ऑल इन गुजराती यूट्यूब चैनल में आपनु स्वागत छे। तो मित्रों, आज नी वीडियो में आपणे जाणीशुं श्री महाकाली माताजीना पावागढ़ इतिहास। तो मित्रों, पंचमहाल जिलाना हालोल तालुका में आवेल रमणीय पर्वत पावागढ़ ए गुजरातनुं पवित्र शक्तिपीठ धाम गणाय छे। आ रमणीय पर्वतना सौथी ऊंचा शिखरनी टोच पर बिराजमान साक्षात शक्ति स्वरूप जगत जननी माँ कालिकाना दर्शनार्थे विशाळ संख्यामां श्रद्धाळुओ उमटी पड़े छे अने श्री महाकाली माताजीना दर्शन करीने धन्यता अनुभवे छे। अमदावादथी दक्षिणे 125 किलोमीटर, वडोदराथी 49 किलोमीटर, गोधराथी 47 किलोमीटर तथा हालोलथी केवल 7 किलोमीटरना अंतरे आवेल आ यात्राधाम पावागढ़नी पर्वतमाळामां प्रकૃતિએ અદ્ભુત સૌંદર્ય વેલ્યું છે। એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુજરદરાની ઐતિહાસિક વિરાસત પણ ભગ્રાવશેષ સ્વરૂપે દરબાયેલી છે। અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે। લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતીક બની રહ્યો છે। આ રમણીય યાત્રાધામ, તળેટી, માચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલ છે। આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર એ સૌથી ઊંચાણનો ભાગ રળિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે। અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે। અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાવણીઓ મન ભરીને માણે છે। હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો, એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો। એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે, એટલે કે તેનો 5 જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે, તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો। હજારો વર્ષો પૂર્વે પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા। આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્ચર્યા અને આરાધના કરીને બ્રહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું। એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગત જનનીમાં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી। પાવાગઢ પર્વતની શૈલી ટૂંક પર એટલે કે દરિયાઈ સપાટીથી 2730 ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંખળા શિખરની ટોચે શ્રી કાલિકા માતાજીનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે। આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે। દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલી યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી। ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું। દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો। આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે। તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી, તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે। અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે। આ ડુંગર પુરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે। રાજ્યની બીજી પણ મહાશક્તિપીઠ અંબાજી બહુચરાજી અને પાવાગઢમાં પાવાગઢના માના મંદિરનું સ્થાન અનન્ય છે। શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે। આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં તથા માગસર પોષ વદ અમાવસ્યા દર્શન અમાસના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે। આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે। મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળી માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે, એ સાથે પૂર્વ તરફ મહાલક્ષ્મીજી અને બહુચર માની પ્રતિમાઓ
ખૂબ દર્શનીય છે. તેમના ચરણોમાં ભક્ત ભાવીજનો મસ્તક ટેકવી ધન્યતાનો અનુભવ કરે છે. અહીંથી જ ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલેશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેદી કુંડ આવેલો છે, જે શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. આ સિવાય તળેટીથી માચી સુધી અને માચીથી મૌલિયા ટૂંક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહોજલાલીની પ્રતિતિ કરાવવા કિલ્લેબંધ કમાનાકારે દરવાજા, ટંકશાળા, ખંડેર મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્રાવશેષ રૂપે પથરાયેલ પડ્યા છે. પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છા માં અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું હતું, પરંતુ હવે તો રોપવેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે. તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાભો તો જરૂરથી લેવા જેવો છે. તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવનારી વિડીયોની અપડેટ તમને મળતી રહે. ધન્યવાદ મિત્રો.